Jayambe friends, welcome to all. YouTube channel of Jayambe Group of Schools, Standard 11, Second Language English માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 2 એમાં રીડ 2 છે, પાલનપુર યુથ રીવેન્ટ્સ ધ હમ્બલ વોચ. એમાં આપણે પ્રણવ મિસ્ત્રી વિશે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી ગયા અને પોતે પોતાના કયા કયા ક્ષેત્રોની અંદર આગળ પડતા છે અને પોતે કયા ક્ષેત્રોની અંદર નામ પ્રતિષ્ઠા પોતે મેળવી છે એના વિશેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ગયા છીએ. અને એના બે પ્રોજેક્ટ ટેલિટચ અને સ્પર્શ આ બંને વિશેની ચર્ચા પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ગયા છીએ. હવે આપણે આ લેક્ચરની અંદર શેના વિશેની વાત કરવાના છીએ, તો કે એના પછીના બે પ્રોજેક્ટ છે મિત્રો, સનફ્લાવર અને સિક્સ્થ સેન્સ. આ બંને વિશેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરીશું. તો સનફ્લાવર અને સિક્સ્થ સેન્સમાં શેના વિશેની વાત કરેલી છે, તો સનફ્લાવર એટલે આપણે જાણીએ છીએ મિત્રો કે સૂર્યમુખી, પણ અહીંયા એક કૃત્રિમ સૂર્યમુખી જે છે એના વિશેની વાત કરેલી છે. તો આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. લેટ સ્ટાર્ટ સનફ્લાવર. લેટ્સ અસ ટ્રેક ધ સન. હવે સૂર્યમુખી જે છે એ આપણને સૂર્ય ક્યાં છે એની દિશા દર્શાવતું હોય છે. આપણે સૂર્યમુખી જોયેલું છે મિત્રો કે સૂર્યમુખીનું ફૂલ જે છે એ કુદરતી રીતે સૂર્યની દિશા જે બાજુ હશે એ દિશાની અંદર પોતાનું મુખ જે છે એ રાખી અને પોતે ખીલતું હોય છે. તો સૂર્યમુખી જે છે એ સૂર્યની દિશા દર્શાવે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. પણ અહીંયા આપણને કેવા સનફ્લાવરની વાત કરેલી છે, તો કે આર્ટિફિશિયલ સનફ્લાવર એટલે કે કૃત્રિમ સૂર્યમુખી. મિત્રો, આ પિક્ચરની અંદર તમે જુઓ સૂર્યમુખીના ફૂલ જેવું આપણને દર્શાવેલું છે અને અહીંયા આપણને એના વિશેની ચર્ચા કરેલી છે કે જે પ્રણવ મિસ્ત્રી જે છે એ પોતે એક કૃત્રિમ સૂર્યમુખી જે છે બનાવે છે. એની બનાવટ શેમાંથી કરેલી છે, તો આપણને આગળ આપ્યું છે કે વિથ સિમ્પલ ઓપીએમપી 741 સર્કિટ એન્ડ ફોટો સેન્સર હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન. શેમાંથી બનાવેલું છે, તો કે સાદા ઓપીએમપી 741ની સર્કિટ અને ફોટો સેન્સર જે છે એનાથી સૂર્યમુખી બનાવેલું છે. ધો લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી ઇફિશિયન્ટલી યુઝડ ઇન સોલાર પેનલ્સ એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ ઇફિશિયન્ટ એન્જલ ઇચ ટાઈમ. હવે આપણને જે સૂર્યમુખી બનાવ્યું છે એ આપણને શું બતાવે છે, તો કે મૂવ વિથ ધ સન, કે જે શું છે, તો કે સૂર્યનો માર્ગ દર્શાવે છે અને સૂર્યની દિશામાં હોય છે. તો છતાં પણ ધો લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી ઇફિશિયન્ટલી યુઝડ ઇન સોલાર પેનલ્સ એટ ધીસ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે છતાંય પાછળથી જે વિભાવનાઓ છે એ ખૂબ અસરકારક રીતે સંસ્થાની જે સૌર પેનલ્સ જેને કહી શકાય મિત્રો, એટલે કે સૌર ઉર્જાનો સંગ્રહ કરનારું એક પ્રકારનું એવું બોર્ડ. હવે જો મિત્રો, અહીંયા આપણને બોર્ડ જ જેવું દેખાય છે ને, છત્રી આકારનું દેખાય છે કે જે સૂર્યમુખીના ફૂલ જેવું છે. તો આ જે સૌર પેનલ્સ છે એટલે કે સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરનારું બોર્ડ છે એમાં વપરાય છે, કે જેથી કરીને શું થાય છે, તો કે એટ ધીસ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ્સ કુડ ગેટ મોસ્ટ ઇફિશિયન્ટ એન્જલ ઈચ ટાઈમ. દરેક સમયે આ પેનલ્સ ખૂબ જ સારું એવું શું આપે છે, પરિણામ આપે છે, અને જેથી કરીને ખૂણાની અંદર સૂર્ય જે છે એની સામે રહી શકે. હવે આપણે આ છત્રી આકારની અંદર આપણે જોઈએ છીએ, તો એમાં દરેક જગ્યા ઉપર ઈ પ્રકારની સોલર પેનલ્સ મૂકેલી છે કે જે સૂર્ય જે છે એ સૂર્યને ગ્રહણ કરી શકે, સૂર્ય જે છે ઉર્જા સંગ્રહ કરી શકે, અને પરિણામે આ રીતે આપણને સૂર્યની સામે રહી અને આ જે સૌર પેનલ્સ છે એનો ઉપયોગ કરી અને પોતે સર્કિટ દ્વારા એ પોતે વિદ્યુત મેળવી શકે છે. તો આ શું છે મિત્રો, તો કે સનફ્લાવર, કુદરતી રીતે બનાવેલું સૂર્યમુખી. હવે પછી નેક્સ્ટ આપણને પ્રોજેક્ટ લાસ્ટ આપણને વાત કરી છે સિક્સ્થ સેન્સ. સિક્સ્થ સેન્સ એ શું છે, તો કે ઇઝ અ વિયરેબલ જેસ્ચર્સ ઇન્ટરફેસ ધેટ ઓગમેન્ટ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ધ ડિજિટલ ઇન્ફોર્મેશન એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. હવે આ સિક્સ્થ સેન્સ શું છે, તો કે હાવભાવથી સંચલિત પહેરી શકાય એવું સાધન છે. પણ અહીંયા સિક્સ્થ સેન્સ છે ને એને શું કીધેલું છે મિત્રો ખબર, તો કે ઘરેણા કીધેલું છે, ઘરેણું કીધેલું. શું કે, જેસ્ચર ઇન્ટરફેસ એટલે કેવું, તો કે હાવભાવથી સંચલિત હોય એવું વિયરેબલ
पहेरी शकाय एवुं एक साधन छे के जे आपणी आसपासना फिजिकल वर्ल्ड एटले शुं थशे तो के भौतिक जगतमां जे डिजिटल माहिती छे, डिजिटल इन्फॉर्मेशन, डिजिटल माहितीને ઉમેરે છે અને પછી શું કરે છે તો કે એ માહિતીનું આદાન પ્રદાન, ઇન્ટરેક્ટ, આદાન પ્રદાન કરવા આપણે આપણા સ્વાભાવિક રીતે જ હાથથી કરતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ શું છે મિત્રો, તો કે આપણે જે ઇન્ટરેક્ટ એટલે કે હાવભાવ આદાન પ્રદાન કરવા આપણે જે ભૌતિક રીતે ઉપયોગ એવા હાથનો ઉપયોગ કરતા હોઈએ છે, તો હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ આપણે અહીંયા ઇન્ફોર્મેશન માટે કરી શકીએ છીએ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટીની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ, સિક્સ્થ સેન્સ સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. હવે આ ગળામાં પહેરાતા, હવે જો આને ઘરેણું કીધું છે ને મિત્રો, તો ઘરેણા આકારનું આપણને વાત કરી તો કે યુઝિંગ બાય કેમેરા, આપણે જેને કેમેરા જે છે, કેમેરો અને ટીની પ્રોજેક્ટર એટલે કે નાનો પ્રોજેક્ટ ફિટ કરેલો હોય છે કે જે કેવો હોય, તો કે જાણે ગળામાં આપણે કેમ લટકણિયું પહેરેલું હોય, જો આપણને એ વાત કરી છે. પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ એટલે કે લટકણિયાની જેમ પહેરી શકાય તેવા ઘરેણાનો ઉપયોગ કરી અને તમે એને જુઓ છો, અને જુઓ છો એ શું છે મિત્રો, તો કે સિક્સ્થ સેન્સ એન્ડ સી વોટ યુ સી, અને તમે શું જોઈ શકો છો કે જે વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસીસ, કે જે આપણે જોઈ શકીએ છીએ શું છે, તો કે જે સપાટી કે સાધન છે એ સાધનનું, માની લો કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ છે, તો એના દ્વારા વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, આપણે એના દ્વારા આદાન પ્રદાન જે છે એ કરી શકતા હોઈએ છીએ. મતલબ કે ગળાની અંદર આપણે કોઈ ઘરેણું પહેર્યું હોય ને કેમ લટકતું હોય એ ટાઈપનું કેમેરો જે છે, બાય યુઝિંગ કેમેરા એન્ડ ટીની પ્રોજેક્ટર, આ બંને દ્વારા લટકણિયાની જેમ પહેરી શકાય એવા ઘરેણાનો ઉપયોગ કરી અને સિક્સ્થ સેન્સીસ જે છે એને જોઈ શકીએ છીએ અને આદાન પ્રદાન કરી શકીએ છીએ. તો અહીંયા આપણને આદાન પ્રદાનની વાત છે ખાસ કરેલી છે. હવે આ પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટની અંદર કેવા પ્રકારની સપાટીઓ અને દિવાલો હોઈ શકે, તો આપણને આગળ વાત કરી છે મિત્રો કે ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ આર્મ મૂવમેન્ટ્સ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. હવે સિક્સ્થ સેન્સ જે છે એ શું કરે છે, તો કે આદાન પ્રદાન માહિતી હોય એ આદાન પ્રદાન માહિતીને આપણે જોઈ શકીએ છીએ ને એ રીતે આપણે એનો ઉમેરો કરતા હોઈએ છીએ, તો આ જે પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન જે છે એ માહિતીને આપણી આસપાસની સરફેસીસ એટલે કે સપાટીઓ, વોલ્સ, દિવાલ અને ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ એટલે કે જે ભૌતિક વસ્તુઓ છે એના ઉપર પણ આપણે પાડીને બતાવી શકીએ છીએ. ઉપરાંત શું કરી શકીએ છીએ, તો કે આર્મ મૂવમેન્ટ્સ એટલે કે આપણા જે હાથના હલનચલન છે એના દ્વારા પણ આપણે જે તે કોઈ પદાર્થ હોય એ પદાર્થ સાથેના વ્યવહારથી પણ આપણે આ રીતે દર્શાવેલી જે ઇન્ફોર્મેશન છે, મતલબ કે પ્રોજેક્ટની માહિતી છે, એ માહિતીને આપણે આદાન પ્રદાન અને વ્યવહાર દ્વારા છે એ ઇન્ટરેક્શન વિથ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ એટલે કે આદાન પ્રદાન અને વ્યવહાર દ્વારા જે છે આપણે એ માહિતીને ઇટસેલ્ફ તેના દ્વારા વ્યવહાર કરી શકીએ છીએ. સિક્સ્થ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટરગ્રેટિંગ ઇટ વિથ રિયલી એન્ડ થસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર. હવે સિક્સ્થ સેન્સ છે કે જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી શું થાય છે, તો કે કન્ફાઇન્સ બાય સીમલેસલી એટલે કે સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતાના સંબંધ સાથે અનુબંધ જાળવીને ખરેખર શું કરે છે, તો કે અટેમ્પ્ટ્સ ટુ ફ્રી એટલે કે જાળવીને મુક્ત કરાવે છે, અને આ રીતે સમગ્ર વિશ્વને શું કરે છે, તો કે મેકિંગ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર, સમગ્ર વિશ્વને આપણા કોમ્પ્યુટરની અંદર
તમારા કમ્પ્યુટરની અંદર રૂપાંતરિત કરી શકે છે. એટલે કે એક નાનકડો એવું સિક્સ સેન્સ કે જેને ઘરેણા આકારનું કીધું છે, એના દ્વારા તમે તમારું આખું વિશ્વ જે છે એને તમારા કમ્પ્યુટરની અંદર રૂપાંતરિત કરી શકો છો. અને તમે એ કોઈ પણ પ્રકારની એ આદાન પ્રદાનની માહિતી છે, ડિજિટલ માહિતી છે, તો એ માહિતી દ્વારા તમે આ ઇન્ટરેક્શન એટલે કે આદાન પ્રદાનના કાર્યો અને તમે વ્યવહાર કરી શકો છો. તો સરસ મજાના આ જે બે સનફ્લાવર અને સિક્સ સેન્સ છે એના વિશેની ચર્ચા આપણે આ યુનિટની અંદર કરી. મિત્રો, આનો મોરલ શું છે કે કેવા પ્રકારની આ બધા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ આપણને અહીંયા વાત કરેલી છે. તો આ પ્રોજેક્ટ મુખ્યત્વે એવું છે કે હલનચલનની જે પ્રતિક્રિયા છે ને મિત્રો, તો એ હલનચલનની પ્રતિક્રિયા આપણે ભૌતિક પદાર્થોના આધારે હોય છે. પણ હવે વિશ્વ જ્યારે ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યું હોય, તો આ ડિજિટલ યુગની અંદર પ્રણવ મિસ્ત્રી જે છે એનો પ્રયાસ કેવો છે કે પોતે સમગ્ર વિશ્વને એક નાનકડા એવા કોમ્પ્યુટરની અંદર કેદ કરી શકે છે અને સમગ્ર વિશ્વને જે છે એ પોતે ડિજિટલ યુગની અંદર ફેરવી શકે. તો આજે પાલનપુરનો યુવાન જે છે એ પાલનપુરનો યુવાન પ્રણવ મિસ્ત્રી જે છે પોતે સૂર્ય ઉર્જાની પેનલ્સ, પછી એની જે ટેલિટસ છે, સ્પર્શ છે, અને આ લાસ્ટ એની સિક્સ સેન્સ છે, આ ચાર પ્રકારના એના પ્રોજેક્ટ દ્વારા એ આપણને એટલું કહેવા માગે છે કે પોતે કે અલગ અલગ પ્રકારના ક્ષેત્રોની અંદર એ નામના મેળવ્યા પછી, અલગ અલગ ક્ષેત્રોની અંદર વર્ક કર્યા પછી પોતે આ ચાર પ્રોજેક્ટ દ્વારા સમગ્ર વિશ્વને કઈ રીતે પોતાના બંધનમાં રાખવા માગે છે એના વિશેની વાત કરે છે. તો મિત્રો, યુનિટ નંબર 2 જે છે એ 2ને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને તમે ગ્લોસરીની અંદર જે વર્ડ આપેલા છે તમે જોઈ લેજો અને પછી તમે નિરાતે યુનિટને રીડ કરજો. તો આ યુનિટની અંદર આપણને સરસ મજાનું એક કહી શકાય કે પ્રતિસ્પર્શી એક ટેલિટચ અને સ્પર્શ અને એના બીજા બે પ્રોજેક્ટ છે એના દ્વારા ઘણી બધી માહિતી નોંધપાત્ર પૂરી પાડી અને સંશોધન પત્રો રજૂ કરેલા છે. તો મિત્રો, આપણે યુનિટ 2ની અંદર રીડ 2 છે ને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.